મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલનું થયું લોન્ચિંગ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

વિદેશી હીરા ખરીદદારો માટે સોમવાદ પ્રસ્થાપિત કરવા માટે દુભાષાનો કોર્સ થઈ શકે છે શરૂ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને સિન્ડિકેટ સભ્યો સાથે યોજી બેઠક પ્રધાનમંત્રીએ વારાણસીને આપી વીસ હજાર કરોડના વિકાસ કામોની ભેટ વારાણસીથી નવી દિલ્હી માટે વંદે ભારત ટ્રેન धरीघाट मौ मेमू ट्रेन त्यांच्या लांबा अंतर गुड्स ट्रेन ने प्रधानमंत्री आपली झंडी तो वाराणसी तर वाराणसीमेशना सौथ मोठा साधना केंद्र स्वरवेद महामंदिर धामन कर संसद सुरक्षा मुद्दे विपक्षोना सतत हंगामा ने कारणे लोकसभा राज्यसभा स्थगित सतत होबाळाने पगले आज लोकसभा तेत्रीस आणि राज्यसभाना पिस्तालिस सासदोने समग्र सत्र कराया सस्पेंड લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું સંસદમાં સુરક્ષા મુદ્દે રાજનીતિ દુર્ભાગ્યપૂર્ણ હવે પોસ્ટ ઓફિસ પણ આપશે બેંક જેવી સર્વિસ લોકસભામાં આજે પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયક થયું પસાર તો યુઝર્સની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે લવાયેલ ટેલિકોમ્યુનિકેશન વિધેયક બે હજાર ત્રેવીસ કરાયું રજૂ તો રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક બીજું સંશોધન વિધેયક થયું પસાર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા કર્ણાટક સરકારે જારી કરી એડવાઇઝરી વૃદ્ધોને માસ્ક પહેરવા આપી સૂચના વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયાના દેશોને નવા વેરિયન્ટ અંગે આપી ચેતવણી કેરળમાં નવા વેરિયન્ટ જેન પોઈન્ટ વનનો કેસ આવતા કેન્દ્ર આરોગ્ય વિભાગ બન્યો સતર્ક અરવલ્લીના ખેડૂતોને રવિપાક માટે પાણી આપવાનો કરાયો નિર્ણય માઝુમ ડેમમાંથી છોડાયું પાણી ધનસુરા અને મોડાસાના પંદર ગામના ખેડૂતોને મળશે પિયતનો લાભ ઘઉં બટાકા વરિયાળી શાકભાજી સહિતના પાકોને થશે લાભ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં સત્તાવન ચંદ્રકો સાથે ગુજરાતનો ચોથો ક્રમાંક રાજ્યના પેરા ખેલાડીઓને પંદર સુવર્ણ બાવીસ રજત અને વીસ કાંસ્ય ચંદ્રક જીત્યા મુખ્યમંત્રી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વધુ એક નવ કદમ ફાયર સેફટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અઝ્નિ નિવારણ સેવાઓને વધુ સુદૃઢ અને ટ્રાન્સપરન્ટ પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ ઇ પોર્ટલ લોન્ચ કર્યું છે આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઇમારતો બહુમાળી મકાનો હોસ્પિટલ્સ હોટેલ કે શોપિંગ મોલ્સ સ્કૂલ કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેવો ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલ છે હવે રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે પોતાની એપ્લિકેશન સ્ટેટસ પણ જાણી શકાશે તેમજ જરૂરી ફીનું ધોરણ રાજ્યભરમાં હવે એક સમાન થશે અને યુપીઆઈ અથવા કાર્ડની મદદથી ઓનલાઈન ફીઝ ભરવાની સુવિધા પણ મળી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી ઓચિંતા ગૃહ વિભાગની મુલાકાતે પહોંચ્યા હતા ગૃહ વિભાગમાં સમય અને સ્વચ્છતા બાબતે ગૃહ રાજ્યમંત્રીએ વિભાગની ઓચિંતા જ મુલાકાત લીધી હતી સવારે ગૃહ વિભાગની ઓફિસ ખુલવાના સમયે ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા અને કચેરીમાં બેસવાને બદલે તેઓ લોબીમાં જ ખુરશી લગાવીને બેઠા હતા કોઈપણ ટકોર કરવાના બદલે તેમણે સમય પાલન અને સ્વચ્છતા અંગે કર્મચારીઓને સૂચન કર્યું હતું નોંધનીય છે કે ગૃહ વિભાગ રાજ્ય સરકારની મહત્વની કચેરી છે જ્યાંથી રાજ્ય વહીવટના મહત્વના કામ થાય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરામાં યોગનો આધાર પ્રાકૃતિક આહાર વિષય પર પરિસંવાદ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આહારની મહત્વતા સમજાવી સાત્વિક અને શુદ્ધ જીવન જીવવાનો માર્ગ સૂચવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલ રાજપૂત સહિત અનેક મહાનુભાવો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો યોગપ્રેમી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા सरकार के सहयोग से गुजरात राज्य योग बोर्ड की स्थापना के बाद लाखों लोगों को योग से जोड़ने का काम भाई शीर्षपाल जी ने बड़ी लगन से मेहनत से निष्ठा से किया है उन्होंने इस ईश्वरीय कार्य में लोगों को जोड़कर जो कल्याणकारी कार्य किया है ગૃહ રાજ્યમંત્રી અસંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના બસો ત્રીસ બિનહથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા ગૃહમંત્રી શપથ લેનારા બસો ત્રીસ પોલીસ જવાનો રાજ્યની સુરક્ષા સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના વિવિધ શહેરોમાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના પાંચ હજાર ત્રણસો યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા છે લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવાની શરૂઆત કરશે ગુજરાત પોલીસને આ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ત્રેપનસો ત્રેસઠ લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો મહત્વનો ફાળો આપશે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુભાષાની આવશ્યકતા બાબતે સૂચન કર્યું હતું ત્યારબાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અલગ અલગ દેશોની ભાષાના શિક્ષકોની નિયુક્તિ અને ઇન્ટરપ્રિટેશન કોર્સની મંજૂરી બાબતે બેઠક કરી હતી સુરત ડાયમંડ હીરા બુર્સમાં વિદેશથી હીરા ખરીદી કરવા વેપારી આવશે તે સમયે દુભાષાની આવશ્યકતા ઊભી થશે આ જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકાર આગોતરા પગલાં લઈ રહી છે એ હેતુ મુખ્ય ભાષાઓ છે વિશ્વની આનો એક કોર્સ ઇન્ટરપ્રિટર અને ટ્રાન્સલેશન બંને યુનિવર્સિટી દ્વારા જાય અને વિદ્યાર્થીઓને એક નવી તક મળે આનાથી એક વે સુરતના વેપારના કે ડાયમંડના વેપાર કે ટેક્સટાઇલના વેપારમાં ખૂબ સારો લાભ થશે અને એક કોન્ફિડન્સ બિઝનેસની અંદર વધવો જોઈએ એ વધશે આગળના વધુ સમાચાર એક બ્રેક બાદ ફૂલવાળા કેટરિંગવાળા બેન્ડવાળા હાલો ભાઈ બેન્ડવાક્ષે પપ્પા જો ગડબડ થઈ તો ગયા પૈસા અરે નહી રે બેંક સંભાળી લેશે કઈ રીતે મે પોઝિટિવ પે સિસ્ટમ પર રજિસ્ટર કરી હોય છે બેંકને ચેક્સ અને બેનિફિશિયરીズ જાણકારી આપી દીધી છે બેંક ચેક કરશે તપાસ કરશે ડિટેલ્સ મેચ નહી તો ક્લિયરન્સ નહી હા અચ્છા લાવ મને આપો ફોટોવાળા લાઈટવાળા મંડપવાળા આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો બિલકુલ સાચું કહી રહ્યા છે સર બેરી પુલાવ ટ્રાય કરો મસ્ત છે કેવું છે અરે તેને શું ગોરિયા કરે છે ટિપ્સ ઇગનોર કરવાની અને પોતાનો દિમાગ લગાવીને ઓર્ડર આપવાનો માર્કેટની સ્ટોક ટિપ્સ બહુ લોકો આપે છે ડેન્જરસ હોઈ શકે છે કંપની અને રિસ્ક પૂરે પૂરું પછી ઇન્વેસ્ટ કરવાનો સમજકર ઇન્વેસ્ટ કર બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એક ખાસ નિવેદન આપ્યું છે મંત્રીશ્રીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા સૌને અનુરોધ કર્યો હતો ચાઇનીઝ દોરી વેચતા અને ખરીદતા લોકોને મંત્રીશ્રીએ આ બાબતે ચેતવણી આપી હતી ખાસ કરીને હું અપીલ કરું છું

અને ખૂબ જ ગંભીરતા પૂર્વક ચાઇનીઝ માંજો વેચનાર અને ખરીદનાર લોકો આનાથી સાવધાન રહે આ પ્રકારના માંજા વેચનાર લોકોની માહિતી કોઈ પ્રકારની હોય તો બી આપ ડાયરેક્ટ ઓથોરિટીને શેર કરી શકો છો આનાથી તાત્કાલિક પગલા ભરવામાં આવશે ચાઇનીઝ માંજો આપણે અનેક વર્ષોથી પ્રતિબંધ દર વર્ષે મૂકીએ છીએ અને આ વર્ષે બી એ જ પ્રમાણે આગળ વધી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં શિયાળુ પાક માટે માઝુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ધનસુરા તાલુકાના શિકા નજીકથી પસાર થતી માઝુમ ડેમની કેનાલમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના પંદર ગામોના ખેડૂતોને રવિ પાકમાં ફાયદો થશે પ્રથમ રાઉન્ડમાં પંદર દિવસ સુધી પાણી આપવામાં આવશે જિલ્લાના હજારો હેક્ટર્સમાં ઘઉં બટાકા વરિયાળી ઘાસચારો શાકભાજી ચણા સહિતના શિયાળુ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી પસરી ગઈ હતી અરોલી જિલ્લાના માજુંડીમાં ધ્યાનમાં પાણી છોડવામાં આવ્યું છે જો વાત કરીએ તો શિયાળ પાકમાં ફાયદો થાય એ માટે પાણી છોડવામાં આવ્યું છે અરોલી જિલ્લામાં ખેડૂતો દ્વારા આ વખતે શિયાળ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જો વાત કરીએ તો જિલ્લામાં ઘઉં બટાકા શાકભાજી જેવા પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે માજુંડીમાંથી આ પાણી છોડતા ધનસુરા અને મોડાસા તાલુકાના ખેડૂતોને ફાયદો થશે જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હિંમતનગરના અંબાવાડા ગામે પહોંચ્યો હતો જ્યાં સ્થાનિકોએ આ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ રથ સાથે ઉપસ્થિત પદાધિકારીએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી ગ્રામજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો દેશના અનેક જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે જેનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે જે જે યોજનાઓ છે યોજનાઓ વિશે પણ એમને બહુ સારી રીતે માહિતગાર કરવામાં આવ્યા છે તદુપરાંત જે લાભ લેનાર છે વિવિધ યોજના માનો કે આયુષ્યમાન ભારત યોજના છે અથવા તો પ્રાકૃતિક ખેતી હોય આ બધા માટે પણ જે લાભ લેનાર વ્યક્તિઓએ બહુ સારું સરકારનો પણ અને મોદી સાહેબનો આભાર માને છે આયુષ્યમાન કાર્ડ સો ટકા સેચ્યુરેશનની નજીક પહોંચી ગયા છે અને તમામ લાભો લાભાર્થીઓને મળી રહે તે માટેની વિસ્તૃત સમજ આપવામાં આવી અને આ યાત્રાનો હેતુ દાહોદમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવ બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો નેનો યુરિયાના ઉપયોગમાં વધારો થાય અને ખેડૂત આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તે ઉદ્દેશ્ય સાથે ઇફકો દ્વારા નેનો યુરિયાના છંટકાવનો ડેમો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોને આ ટેકનોલોજીના ઉપયોગ બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આપણે ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન દ્વારા નેનોયુરિયાના છંટકાવનું આયોજન કરેલું છે અહીંયા ડ્રોન અને નેનો યુરિયા વગેરે આપ દેખી શકીએ છીએ જે ખેડૂતોને સસ્તું પડે અને ફાયદો થાય એટલા માટે સરકારશ્રી દ્વારા વિકસાવેલું છે તો એનો ડેમોન્સ્ટ્રેશન વગેરે આજે આપણે અહીંયા આગળ આપેલું છે તે સરકારની સબસિડી પણ બચાવે છે ઇકો ફ્રેન્ડલી છે અને પ્રદૂષણ પણ થતું નથી ખાતરની થેલીની સાપેક્ષમાં આની કિંમત ઓછી છે અને ખેડૂતો માટે લાવવા લઈ જવાનો ખર્ચો પણ બચી શકે છે અને જે અલગથી હર્બીસાઈડ પેસ્ટીસાઇડ જે ઘાસ ઉગી જતું તેનો પણ ખર્ચો બચી શકે છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ગામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત શિક્ષણ વિભાગના વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા એસી કૃતિઓ જેટલી આપણા વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે એકસો સાહીઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધા છે એસી અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રો છે અમારા અમારા તમામ ડાયટના પ્રિન્સિપાલશ્રીઓ અમારા ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ નિર્ણાયકશ્રીઓ અમારા વિદ્યાર્થી મિત્રો બધા જે આ મહેન આ જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધો છે તમામને હું શુભેચ્છા પાઠવું છું અને નવા ઇનોવેશન સાથે નવી ઉપલબ્ધિઓ સાથે આવનારા સમયમાં બધા આગળ વધે અને ડાયટ અહીંયા ઉપલબ્ધ નવું થયું છે તો હવે જે પંચમહાલ જિલ્લાના જે શિક્ષક મિત્રોને બહાર જવું પડતું હતું જે કે હવે ગુણવત્તા સભર શિક્ષણ અહીંયા તાલીમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અહીંયા જ મળશે તો શિક્ષકોને સુવિધા સરસ ઉપલબ્ધ થવા બદલ શિક્ષકોને પણ શુભેચ્છા પાઠવું પાઠવું છું અરવલ્લી જિલ્લા પોલીસની નવીન પહેલ સામે આવી છે સંયમ થકી જાગૃતિના સંદેશ સાથે શાળાના વિદ્યાર્થીઓમાં પોક્સો અંગે જાણકારી આપવામાં આવી રહી છે મોડાસાની કેએન શાહ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પોક્સો અંગે જાણકારી આપવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિકારી સહિત મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ હતી हमारे पॉक्सो एक्ट में नामंजूरी होती है उनको ये जो पॉक्सो एक्ट जो है जिसके अंतर्गत जो कलम है जो इम्पोर्टेंट सेक्शंस हैं उनकी विगत उन्हें दी जा रही है लड़कों को भी बताया जा रहा है कि अगर आप 18 साल से कम हैं फिर भी आप अपने किसी मित्र के साथ जा रहे हैं किसी लेडी फ्रेंड के साथ जा रहे हैं किसी भी कारणवश तो उसमें वो गुजरे દસ ડિસેમ્બરે શરૂ થયેલા ખેલો ઇન્ડિયા પેરા રમતો બે હજાર ત્રેવીસનું નવી દિલ્હીમાં સમાપન થયું છે સત્તાવન ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે આવ્યું છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં એકસો પાંચ ચંદ્રકો સાથે હરિયાણા પ્રથમ ક્રમે રહ્યું છે વિવિધ રાજ્યોના ચૌસો પચાસ પેરા ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો ચાળીસ સુવર્ણ ઓગણચાલીસ રજત અને વીસ કાંસ્ય સહિત એકસો પાંચ ચંદ્રકો સાથે હરિયાણા પ્રથમ સ્થાને જ્યારે પચ્ચીસ સુવર્ણ ત્રેવીસ રજત અને ચૌદ કાંસ્ય સહિત બાસઠ ચંદ્રકો સાથે ઉત્તરપ્રદેશ બીજા સ્થાને અને વીસ સુવર્ણ સહિત બેતાલીસ ચંદ્રકો સાથે તામિલનાડુ ત્રીજા ક્રમે રહ્યું છે જ્યારે પંદર સુવર્ણ બાવીસ રજત વીસ કાંસ્ય સહિત સત્તાવન ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે સમાપન સમારોહની સંબોધતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ અનુરાગસિંહ ઠાકુરે આ રમતોત્સવને માન જુસ્સા અને ભાવનાની ઉજવણી ગણાવતા તેને ભારતીય રમતોત્સવનું ઐતિહાસિક પ્રકરણ છે તેમ જણાવ્યું ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવ બે હજાર ત્રેવીસ એ ભારત સરકારની ખેલો ઇન્ડિયા પહેલમાં નવીનતમ ઉમેરો છે જેમાં ખેલો ઇન્ડિયા યુદ્ધ ગેમ્સ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો પણ સમાવેશ થાય છે સમાચારમાં સમય વધુ એક

મોદી સરકારની ગારંટી કોઈ નહીં રહે ભૂખ્યું દર મહિને એંશી કરોડ લોકોને મળી રહ્યું છે નિઃશુલ્ક આશન આપણો સંકલ્પ ભારત બાદ આગળ વાત વધુ સમાચાર ને તો ભાવનગર ખાતે બાલાસેના એકવીસમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જંક ફૂડ થી મુક્તિની થીમ સાથે ઉજવવામાં આવેલા કાર્યક્રમમાં બાળકોને અને વાલીઓને પોતાના બાળકોને જંક ફૂડ પડીકાના ખોરાકથી દૂર રાખવા તાકીદ કરવામાં આવી હતી આ પ્રસંગે પદાધિકારીઓ અને સજીવ ખેતી કરતા ખેડૂત પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના ભવિષ્ય એવા બાળકોએ જંક ફૂડ અને પડીકાથી દૂર રહેવાનું વચન લીધું હતું આ વખતે અમે બાળકોની સાથે જંક ફૂડ પડીકા ઠંડા પીણા આ બધાથી શું બાળકોના સ્વાસ્થ્યને અસર પડે છે એમના ભણવા ઉપર શું અસર પડે છે એ બધા વિશે અમે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે આમ તો છેલ્લા દોઢેક મહિનાથી અમે આની ઉપર બાળકો સાથે ઝુંબેશ કરી રહ્યા છે બાળકોએ એમના વિસ્તારમાં પડીકાઓનો કચરા વીણીને સર્વે પણ કર્યો અને એવું બાવીસ જ વિસ્તારમાં લગભગ ઓલમોસ્ટ એક કરોડથી ઉપર ના થોડાક જ દિવસના મતલબ ભેગું કર્યું એમાં બધા પડીકાઓ મળી આવે એનો સર્વે જોતા અને એનો આંકડો જોતા આપણને ખબર પડે છે કે બાળકોની અંદર જે જંક ફૂડ અને પેકિંગ ફૂડ પડીકાનો જે એક ક્રેઝ છે એ હવે દિવસેને દિવસે એક ચિંતાજનક વિષય બનતો જાય છે એની જાગૃતિ માટે આજે બાલસેનાએ જે સુંદર પ્રયત્ન કર્યો છે એક વિચારનું વાહક ઘણા બધા માધ્યમો વતી જ્યારે આ બાલસેના બને છે ત્યારે એ પોતાની બદલાવ પોતાના લેવલે બદલાવ તો ચોક્કસ કરે છે પણ એ વિસ્તારમાં લઈ જાય છે એટલે હું આ કાર્યક્રમને અને આજના દિવસને બિરદાવું છું કેરળમાં કોવિડ નાઇન્ટીનનું સબ જેન પોઈન્ટ વન મળી આવ્યા બાદ કેન્દ્ર સરકાર અલર્ટ થઈ ગઈ છે ભારતમાં કોવિડ કેસમાં થયેલા વધારા અને જેએન પોઈન્ટ વન વેરિયન્ટના પ્રથમ કેસને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરી છે કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે રાજ્યોને મહત્તમ સંખ્યામાં આરટીપીસીઆર પરીક્ષણો સહિત પૂરતા પરીક્ષણની ખાતરી કરવા સલાહ આપી છે સરકારે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે પ્રયોગશાળાઓમાં સકારાત્મક નમૂના મોકલવા કહ્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં બસો સાહીઠ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે જ્યારે સક્રિય કેસ વધીને અઢારસો થઈ ચૂક્યા છે કોવિડના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત સહિત ઘણા દેશોને અલર્ટ રહેવાની ચેતવણી આપી છે ડબલ્યુએચએ કોવિડ પ્રોટોકોલને અનુસરવાની સલાહ આપતા એડવાઇઝરી જારી કરી છે સંસ્થાએ તમામ અસરગ્રસ્ત દેશોને કડક દેખરેખ અને પરીક્ષણ ચાલુ રાખવા જણાવ્યું છે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશ માટે પૂજારી પરિવાર દ્વારા વિશેષ સેવા કરવામાં આવી રહી છે જેને જોઈને દ્વારકાના મંદિરમાં આવતા પ્રવાસીઓ પણ આશ્ચર્યચકિત થાય છે ભગવાનને રાજભોગમાં અડદિયા રીંગણાનો ઓળો તેમજ બાજરાનો રોટલો ધરાવવામાં આવે છે અને ભગવાનને સંધ્યા આરતી બાદ શ્રીજીને ગરમ ઊનના કપડાં સાલની રજાઈ પહેરાવી અને ચાંદીની સગડીમાં તાપણું કરીને પોઢાડવામાં આવે છે આગામી વસંત પંચમીના દિવસ સુધી આ સેવા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવશે મુજબ ભગવાનને જ્યારે ધનારક બેસી ગયો છે ત્યારે મંગળાના સમયે ભગવાન દ્વારકાધીશજીને ગરમ શાલ અર્પણ કરવામાં આવે છે ત્યાર પછી ગરમ દૂધનો ભોગ અર્પણ કરવામાં આવે જેમાં કેસરયુક્ત ભગવાનને કઢેલું દૂધ હોય એ ભોગ તરીકે અર્પણ કરવામાં આવે ત્યાર પછી ભગવાન દ્વારકાધીશજીના સ્નાન થાય અને સ્નાન થયા પછી ભગવાન દ્વારકાધીશજીને ગરમ વસ્ત્રો પરિધાન કરાવવામાં આવે ગરમ વસ્ત્રો ઉપર પછી બીજા અન્ય શૃંગાર થઈ ગયા બાદ ભગવાન દ્વારકાધીશજીને શાલ અર્પણ કરવામાં આવે અને ભગવાન દ્વારકાધીશ પાસે ચાંદીની સગડી માં ગૌ ગાયુના છાણા રાખી અને એ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે અને ઠંડીથી બચવા માટે જેમ આપણને ઠંડીથી બચવા જે પ્રયત્નો કરીએ છીએ એવા જ ભાવની સેવા ભગવાન દ્વારકાધીશજીની અંદર પરંપરાગત રીતે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીને ઓગણીસ હજાર એકસો પચાસ કરોડ રૂપિયાની સાડત્રીસ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી છે જેમાં માર્ગ આવાસ ઉર્જા પીવાના પાણી અને ચિકિત્સા સાથે જોડાયેલ વિકાસ પરિયોજનાઓ સામેલ છે શ્રી માર્કડી મહાદેવ ઘાટથી સંગમ ઘાટ સુધીના રસ્તાનું નિર્માણ તેમજ યુનિફાઈડ ટુરિસ્ટ પાસ સિસ્ટમ સાથે ટુરિસ્ટ વેબસાઇટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ યોજનાઓ દ્વારા સ્થાનિકો અને યાત્રિકોની સુવિધામાં વધારો થશે પીએમએ વારાણસી નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોરીઘાટ માઉ મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી પીએમ મોદીએ કાશી સાંસદ જ્ઞાન પ્રતિયોગિતા રજીસ્ટ્રેશનના પોર્ટલ અને ક્યુઆર કોડનું પણ અનાવરણ કર્યું હતું પીએમ મોદીએ લોકો સુધી પહોંચાડાતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને એક યુનિવર્સિટી ગણાવી હતી પીએમ મોદીએ સવારે વારાણસીના ઉમરાહમાં નવનિર્મિત સ્વરવેદ મહામંદિરનું ઉદઘાટન કર્યું હતું આ મંદિરમાં એકસાથે વીસ હજારથી વધુ લોકો સાધના કરી શકે છે સાત માળના વિશાળ મંદિરને બનાવવા પાછળ અંદાજીત સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે પીએમ મોદીએ બરકી સભામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને મળેલ યોજનાના લાભની સંપૂર્ણ પ્રક્રિયા જાણી તેમની સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી जितनी भी सेवा कर पाऊं वो मुझे कम ही लगता है मेरे परिवारजनों जब काशी का विकास होता है तो यूपी का विकास होता है और जब यूपी का विकास होता है तो देश का विकास होता है इसी भाव के साथ आज भी यहां करीब बीस हजार करोड़ रुपए के विकास कार्यों का शिलान्यास और लोकार्पण हुआ है सरकार समाज और संतगण सब साथ मिलकर काशी के कायाकल्प के लिए कार्य कर रहे हैं आज स्वर्वेद मंदिर बनकर तैयार होना इसी ईश्वरीय प्रेरणा का उदाहरण है ये महामंदिर महर्षि सदाफल देवी जी की शिक्षाओं का उनके उपदेशों का प्रतीक है इस मंदिर की दिव्यता जितना आकर्षित करती है इसकी भव्यता हमें उतना ही अचंभित भी करती है સંસદના બંને ગૃહોમાં સંસદની સુરક્ષા મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો જેના કારણે લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી આ વચ્ચે લોકસભા અધ્યક્ષે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના તેત્રીસ સાંસદોને તો રાજ્યસભામાંથી પણ પિસ્તાલીસ સાંસદો સહિત કુલ ઇઠ્યોતેર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ સાથે જ થાય છે નમસ્કાર ખબર છે ઇન્વેસ્ટર્સ માટે એક ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ હોય છે આઈપી